30 સેકન્ડ લાગે ને, 30 સેકન્ડ નો સવાલ છે. આપણે ઇન્ફોર્મલ ટોક ચાલુ રાખી, 2 મિનિટની વાર છે, વાંધો નથી. ના ના વાંધો નહીં, બરાબર છે. આઈ એમ સીઈંગ ધીસ. ઓકે ઓકે, અચ્છા, વેરી 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 ગુડ. તમે મોકલ્યો, ફોટો મોકલી દીધો ને ભાગ્યેશ્વર? હા, હિતેનભાઈ ને મોકલ્યો છે. મને હા, મને પણ મોકલ્યા. ભગવાન કરે ને નો કદે થાવ નહીં અસભ્ય, ભગવાન કરે થાવ પણ નહીં અસભ્ય. યુ આર પાર્ટ ઓફ અસ, યુ આર પાર્ટ ઓફ અસ. થેન્ક યુ. એવું અમે મેમ્બરશિપ રાખી નથી. વી આર થિંકિંગ કે એને કેવી રીતે ફોર્મલાઇઝ કરવું. કારણ કે હું રિટાયર થયો ને એ વખતે આ કોન્સ્ટિટ્યુશન ચેન્જ કરેલું. ઓકે. અને પછી પહેલી વખતે તો બહુ જ આ લોકો મારા પાછળ પડી ગયેલા અને બહુ મને જાત જાતના પ્રશ્નો ને બધા ઉભા કરેલા, પણ મજા આવી. કૃષ્ણ આપણી સાથે હોય ને એટલે લડાઈ કરવાની મજા આવે. પરાશરભાઈ, જય હટકેશ, જય હટકેશ. આપણું અમનું બ્લોગ ને આ 22મો કાર્યક્રમ છે અને 19 ઓગસ્ટ 2022 માં યોજાઈ રહ્યો છે, એટલે એક સરસ મજાનો યોગાનુયોગ છે. ત્યારે આપણું આંગણું બ્લોગ ની પરિકલ્પના જેમણે કરી છે અને જેમના હસ્તક બહુ સુપેરે ચાલી રહ્યો છે, એવા આદરણીય જયશ્રીબેન મર્ચન્ટને વિનંતી કરું છું કે તેઓ પ્રારંભિક ઉદ્બોધન કરે. જયશ્રીબેન નમસ્કાર. આપણું આંગણું તરફથી, સેન ફ્રાન્સિસ્કોથી હું જયશ્રી મર્ચન્ટ, આજના આદરણીય વક્તા એસ્ટીમ સ્પીકર શ્રી ભાગ્યેશભાઈ ઝાનું અને જોડાયેલા તમામ સુજ્ઞ શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જેવો વિષય હોય અને ભાગ્યેશભાઈ જેવા અભ્યાસુ અને કૃષ્ણમય વક્તા હોય પછી આગળ તો કહેવાનું જ કંઈ ન હોય. ભાગ્યેશભાઈ કોઈ પણ પરિચયના મોહતાજ નથી. ભાગ્યેશભાઈને માઇક આપું અને બોલવા આમંત્રણ આપું એ પહેલાં એક નાનકડી વાત કરવી છે. આજથી 44 વર્ષ પહેલાં અમે અમેરિકા મૂવ થયા, ખાલી વર્ષ એક માંડ થયું હશે, અને અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં અમે જે રહેતા હતા તો અમારા પડોશી આવ્યા સવારના 8 વાગે, ડૉક્ટર વ્યાસ અને મિસિસ, ડૉક્ટર મિસિસ વ્યાસ, અને આવીને મને કહે કે હું તો તમને આજે ખાસ એક રિક્વેસ્ટ કરવા આવી છું કે મારા 11 મહિનાના દીકરાને લઈને હું 40 કૃષ્ણના આજે જન્માષ્ટમી છે તો પગલા પાડીશ. મારા દાદા દાદી શું આવું જ કંઈક કરતા હતા એ મને વેગલી યાદ છે. જો તમે એમના ફોટા પાડી આપો અમારા તો અમે મોકલીશું ત્યાં, તો 2 જણા રાજી થશે. વધારે તો ખબર નથી મને જન્માષ્ટમીમાં શું થાય, પણ આ પગલા પડે છે કૃષ્ણના અમારા ઘરમાં દાદા દાદી પાડતા હતા એ મને યાદ છે. અમે ગયા અને ત્યારે મને થયું કૃષ્ણનું પગેરું બાળકના જન્મથી માંડીને દાદા દાદી નાના નાની એટલે સનાતન કાળ સુધી પહોંચે છે, ને એ કૃષ્ણ જ હોય કે જે આ રીતે પેઢી દર પેઢી પહોંચતો રહે અને સૌની અંદર સમાતો રહે. તો આવા કૃષ્ણ વિશે આજે ભાગ્યેશભાઈ આપણને એમની વાણીની ગંગામાં આપણને બધાને ભીંજવશે. તો ભાગ્યેશભાઈ આવો અને પધારો ને માઇક ઇઝ ઓલ યોર્સ. બસ ભાગ્યેશભાઈ શરૂઆત કરે પહેલા મારે, આપણે ઉપક્રમ રહ્યો છે કે શરૂઆતમાં પ્રાર્થનાથી ને ગીતથી થાય, તો જન્માષ્ટમી છે, સરસ મજાનું પર્વ છે, તો હું આપણા ગાયિકા કલાકાર હેતલ બ્રહ્મટને વિનંતી કરું છું. હમણાં જ વાત તારીને મારી છે જે આલ્બમ પ્રગટ થયું 9 ગીતોનું, એમાં હેતલ મેને 2 સુંદર એઝ અ કમ્પોઝર બહુ સરસ મજાના સ્વરાંકનો પણ કર્યા છે. તો સ્વાગત છે હેતલબેન, મીરાનું ગીત. આભાર હિતેનભાઈ, આભાર જયશ્રીબેન મર્ચન્ટ અને ભાગ્યેશભાઈ, તમને સાંભળવાનો લાવો છે એમાં વચ્ચે 2 મિનિટ હું લઈશ. આજે બધા સાથે કૃષ્ણને યાદ કરીશું.
રજૂ કરું છું. એ તો મારો પણ આ તો પરસ્પર લાવો છે. થેન્ક યુ ભાગ્યેશભાઈ. મીરા કૃષ્ણને યાદ કરીએ તો મીરાને યાદ કરવાની જરૂર ના રહે એટલું એક સાયુજ્ય એ લોકોનું એ બંનેનું છે એકબીજા સાથે. તો એવું જ એક અમર ગીત છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરોના કોઈ, રજૂ કરું છું. મીરા ફિલ્મનું ગીત છે અને સંગીત પંડિત રવિશંકરનું. આમંત્રણ આપું છું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. કૃષ્ણનો કે ગીતાનો ગમે એટલો અભ્યાસ કર્યો છતાં પણ પ્રત્યેક વખતે એક નવો અર્થ નવો આયામ મળતો હોય છે. તો આજે આપણે આ સૂરની ગલીઓમાંથી પસાર થઈ હવે શબ્દની કુંજ ગલીમાં પ્રવેશ કરીએ. હું આદરણીય કવિ વક્તા લેખક ભાગ્યેશભાઈને વિનંતી કરું છું કે કૃષ્ણ મધ્યે જગદગુરુ વિષયનો ઉઘાડ કરે. ભાગ્યેશભાઈ અવાજ બંધ છે. જગત પિતરૌ વંદે
पार्वती परमेश्वरौ मम अग्रजा भगिनी मर्चेंट कुले शोभायमाना जयश्री भगिनी महोदयाः मम अतीव प्रिय अनुजः हितेन आनंदपरा महाभागाः अत्र दृश्यमानः पराशर द्विवेदी महाभागाः कल्पना भगिनी अपिश्च अतीव सुरुचिपूर्ण गायिका हेतल ब्रह्मभट अन्य महानुभावाः महोदयाः अपिश्च सूक्ष्माति सूक्ष्म रूपेण उपस्थिताः अस्माकं पूज्याः श्री कृष्णचंद्रः अद्य मनसि आनन्दः जायते मनसि अतीव आनन्दः जायते यत् आपणु आगणु इति ब्लॉगेति समवायस्य प्रांगणे वयं मिलित्वा कृष्णस्य गुणानुवाद कुर्मः कृष्णस्य गीतानि गायामः अशेष विश्वे कृष्णस्य स्तुति प्रवृत्ति पूजा अर्चन प्रचलन्ति तेन कारणेन विशेष आनन्दः मम पक्षतः प्राथम्ये भूरि भूरि शुभाशयाः भवद्भिः स्वास्थ्याय अपिश्च समृद्धि अर्थे भगवतः कृष्णस्य अनुग्रहपूर्वकं कृपयाः वयं सर्वे सुखिनः सन्तु इति मम प्रार्थना आगच्छतु श्रीकृष्णस्य स्वरूपः श्रीकृष्णस्य गीता श्रीकृष्णस्य लीला सर्वत्र आनन्दः आनन्दः एव तेन कारणेन जन्माष्टमी आनन्दाष्टमी एव आगच्छतु यथाशक्ति कृष्णस्मरणं कृत्वा अस्माकम् अस्तित्वे विद्यमानाय कृष्णाय भजामः આપણે બધા ભેગા થઈને એ કૃષ્ણની ભક્તિ કરવી છે જે આપણા બધામાં છે ક્યાંય જુદો નથી આ મને હમણાં જયશ્રીબેન કહેતા હતા ને કે આ આંગણામાં તમારું સ્વાગત તમે કેવી રીતે સ્વાગત કરી શકો આ આંગણું તો આપણું છે લ્યો આ ભજન જ સાંભળો પેલા એ કહ્યું હતું ને અરે કાનજી તારી સોરી હેતલને ના પાડી મારે ગાવાનું નથી કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કે શુરે એટલું કહેતા નહીં માનો તો ગોકુળ છોડી જાશુ રે અને પછી કાલો ઘેલો તારા માત પિતાને તારો કાલો ઘેલો તારા માત પિતાનો અમને શાના કોડ રે કરમ પ્રતાપે મળ્યા આપણા આંગણા જોડા છોડ રે આપણા આંગણા મળ્યા કરમ જોડે આ કરમ ભોગે કરમને કારણે આપણે બધા મળ્યા છીએ કૃષ્ણ ભગવાન જેને આ મોટી યોજના કરી આ કૃષ્ણની સાંજે સાહેબ જયારે આપણે કોઈ મંદિરમાં હોવા જોઈએ એની જગ્યાએ હિતેનભાઈએ આપણને બધાને શબ્દના મંદિરમાં આમંત્રણ આપ્યું ઘંટારવ થઈ રહ્યો છે મારી ચારે બાજુ હું ભાગવત સાંભળી રહ્યો છું આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયાભૂતન જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસચ્છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રીકૃષ્ણ લીલામૃતમ શ્રીકૃષ્ણ લીલામૃતમ આ એક જ શ્લોકમાં આખા કૃષ્ણનો લીલા આપણી પાસે આવી જાય છે પણ હવે આ જગતગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ આ કોઈ 2.5 રૂપિયાનું પાન ખાઈને કવિતા લખનારા કવિએ નથી લખ્યું સાહેબ This is a very, very big statement by Ved Vyas. Krishnam Vande Jagat Guru. A Jagat Guru chhe. A maro kanayyo. Maro Krishna e shashwat Krishna chhe. E koi ek janma ma janme ne bija janma ma na male hu nathi. Mari j kavita ho yaad kar. Bacche aavya karse em mane khabar nathi. Krishna bolave em bolvanu chhe. Pan mane yaad aave chhe. Ke... એ દિવસે જન્માષ્ટમીના દિવસે હું ગયેલો અને ઘંટારો એકદમ થવા માંડ્યો 12 માં 1 મિનિટ બાકી હતી નગારા ધનધણી ઉઠ્યા પર જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી ચાલતી હતી અને હું તો દૂર દૂર બેઠા બેઠા આંખમાં આંસુ આવી ગયા મેં કીધું આ શું ત્યારે કહ્યું કે મંદિરના ખોબામાં શું થયું મંદિરના ખોબામાં ઉભરાણું આજ કશું મંદિરના ખોબામાં ઉભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું આઈ વોઝ નોટ ધેર
મંદિરના ખોપામાં ઉભરાણું આજ કશુક મારા શિવાય મને ગમતું ને અધરાતે જન્મોનો ખોળ્યો ઉકેલ કશું કાન જેવું આભમાંથી જમતું. બધા મંદિર તરફ જોતા હતા અને એ વખત વરસાદ પડ્યો, બધું ઓ કાન તો ઉપરથી આવે છે. આંખમાં આંસુ આવી ગયા અને કૃષ્ણનો જન્મ એ દિવસે જોયેલો. એ દિવસથી કૃષ્ણ સાથેની દોસ્તી, કૃષ્ણ સાથેનું ઐક્ય, એવું થયું કે જયારે આંખ બંધ કરીએ અને કૃષ્ણને જોવા હોય તો એ એકદમ જાણે કે આપણી પાંપણમાં જ ક્યાંક સંતાઈને બેઠા છે એવા કૃષ્ણને આપણે આજે મળવું છે. એવા કૃષ્ણને આજે આપણે ભક્તિ કરવી છે, શબ્દનો અર્ઘ્ય ચડાવવો છે. હું તો બહુ અલ્પમતી છું, બહુ જ નાનો કવિ છું. ફોર્ચ્યુનેટલી બધા સાહિત્યકારોની કોઈ ટોળીમાં મારો બહુ મહિમા નથી થયો, એટલે સારું છે. હું જય વસાવડાના શબ્દોમાં કહું તો હું સાહિત્યકાર નથી, પણ હું કારમાં સાહિત્ય રાખું છું. પણ હું તો કર્મે સાહિત્યકાર છું, શબ્દનો ઉપાસક છું, સાધક છું. અને તે દિવસે ચિત્તોડગઢમાં હું મીરાના મંદિરમાં બેઠો હતો ત્યારે કૃષ્ણને મેં પૂછ્યું કે કૃષ્ણ વંદે જગદગુરુ કહ્યું અમે ભગવદ્ ગીતાના પ્રારંભમાં, અને તમે કહ્યું કે સંભવામી યુગે યુગે, અને પછી તમે આવ્યા નહીં, તો અમારે શું કરવાનું? બધા મને પૂછ્યા કરે છે કેમ આવ્યા નથી, હજી કેમ નથી આવ્યા. ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, એ મારે તમારી સાથે શેર કરીને મારી વાતનો પ્રારંભ કરવો છે. કૃષ્ણએ કહ્યું કે આસપાસ આર પાર અઢળક ઉભો છું, આસપાસ આર પાર અઢળક ઉભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો. તમે મીરાની જેમ મને મળતા નથી અને પછી ફરિયાદો કરો છો. મીરાની આંખ લાવો, મીરાની ભક્તિ લાવો, મીરાની તન્મયતા લાવો, મીરાનો શબ્દ લાવો, મીરાનું ધ્યાન લાવો, મીરાની નિમગ્નતા લાવો, તો જુઓ હું તમારી બાજુમાં જ છું, તમે મારામાં સમાઈ શકો એટલો નજીક છું. આ કૃષ્ણનો જવાબ એ આપણા જીવનને એકદમ ગાઈડ કરે, પ્રકાશિત કરે, આલોકિત કરે. એટલા માટે પ્રત્યેક જન્માષ્ટમી આપણે દીવો કરીએ અને એમને જગાડીએ. હવે એમને તો ક્યાં જગાડીએ? સુરેશભાઈ કહેતા હતા ને કે જે આ જગ આખાને જગાડે એને કેમ કહું હું જાગો. એને આપણે શું જગાડવાના હતા? આપણે તો એને પામવાનો છે, એના નવા અર્થો કરવાના છે. આપણે નવી પેઢીને કહેવાનું છે કે આ કૃષ્ણ છે. કયા કૃષ્ણ છે? મને કોઈ છોકરાઓ કહેતા હતા યંગ કે વી ડોન્ટ બિલીવ ઇન એની ગોડ. ગુડ, યુ શુડ નોટ. પણ આપણે વિજ્ઞાનમાં તો માનીએ ને કે હા. તો પછી મેં કીધું કઈ બે ક્રાંતિઓ થઈ, ચાલો આપણે લિસ્ટ કરીએ. અમે ક્રાંતિઓની યુદ્ધ લિસ્ટ કર્યું અને એમાંથી નીકળીશું. બે મોટી ક્રાંતિઓની વાત કરી એ લોકોએ કે કમ્યુનિકેશનની ક્રાંતિ થઈ અને એવિએશનની ક્રાંતિ થઈ. આ ધાતુની પટ્ટીઓ બોલવા માંડી અને રાત્રે હું અહીંયાથી બેસું અને સવારે હું તમારી જોડે હોઉં કેલિફોર્નિયામાં. આ એવિએશનની ક્રાંતિ થઈ. બસ મેં કીધું હવે ઉભા રહો, આ બે ક્રાંતિમાં માનો છો ને? ગા મેં કીધું તો અહીંયા તો આ છે, મુકમ કરો તિવા અચાલમ, મુકમ કરો. આ ધાતુની પટ્ટીઓ બોલવા માંડી. પરમાનંદ માધવ, આ મારો માધવ, આ છે મારો માધવ જે મોબાઈલ ચલાવે છે એ માધવ છે, મારો માધવ જે વિમાન ચલાવે છે, જે એવિએશન ક્રાંતિ કરે છે એ મારો માધવ છે. મારો માધવ કોઈ એક મૂર્તિમાં સમાય, એક સંપ્રદાયમાં સમાય, એક દેશમાં સમાય એવો નથી. આ તો જગતગુરુ છે સાહેબ, આ જગતગુરુ છે. અને એવો વ્યક્તિ છે જેણે હજારો વર્ષ સુધી એવા સંદેશો આપ્યા. એને કહ્યું કે જે તાળા મારે, તાળા મારે એ કૌંસ, પણ તાળા ખોરી નાખે એ કૃષ્ણ. તમે જુઓ હવે તમે ક્યાં પુરાઈને બેઠા છો. તમારે તાળા ખોલવાના છે, તમારી આંખ ખુલે અને તાળા ખુલી જવા જોઈએ. તો મનોજ ખંડેરિયાની માફક, પેલો ભાઈ હું તો પટેલોમાં જઉં ત્યારે ગમ્મતમાં હિતેનભાઈએ બહુ વખત સાંભળ્યું છે કે એક આમ નીકળે છે વસુદેવ જવા માટે ગોકુળના પંથે અને જમનામાં પૂર આવે છે અને ત્યારે
મનોજ ખંડેરિયા યાદ આવે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. પાણીની વચ્ચેથી રસ્તા, આપણે જો ગમત કરવી હોય તો ઇલીગલ માઇગ્રેશન પણ કહેવાય. કૃષ્ણના જીવનમાં એક પણ દિવસ જયશ્રીબેન એવો નથી આવ્યો કે જયારે ક્રાઇસિસ ના હોય, એક પણ દિવસ નથી કે જયારે કટોકટી ના હોય, અને એમનો એક પણ ફોટો એવો નથી કે જયારે મોં પડેલું હોય. મારો લાલો, મારો કૃષ્ણ આનંદનો સ્વરૂપ છે, હસતો જ હોય. યુદ્ધમાં જાય તો મેકઅપ કરીને જાય, જરકસી જામા પહેરીને જાય, મોજડી પહેરીને જાય, મોરપિંચ ભરાઈને જાય, કોઈ ટેન્શન નથી. આ તો મેસેજ છે સાહેબ, કે આવડું મોટું જગતમાં ન લડાયું હોય એવા યુદ્ધમાં જતી વખતે પણ હી ઇઝ બેલેન્સ્ડ કમ્પોઝ્ડ, મને કોઈ ટેન્શન નથી, જે થવાનું છે થવાનું છે. મા સૂચક આ કૃષ્ણ છે. અને એટલે આ કૃષ્ણને આપણે આજે આજે આપણા આપણી સદીની રીતે જોવું છે. આપણે ઇમ્પ્રેશનમાં આવી ગયા છીએ, ડિપ્રેશનમાં આવી ગયા છીએ, ડેસ્પિરેશનમાં આવી ગયા છીએ. તો કૃષ્ણ કહે છે કે પહેલા તો ઇમ્પ્રેશન કોઈનાથી ડોન્ટ ગેટ ઇમ્પ્રેસ્ડ. એનામાં વિભૂતિ તત્વ છે કે નહીં એ જો તું, એનામાં કૃષ્ણ છે કે નહીં. એનામાં કહે છે એતમ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ સો વિપંકેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. ઇમ્પ્રેશન મારી આ જ છે, મને તમારામાં વિભૂતિ દેખાય તો તમારામાં રહેલા કૃષ્ણની જય હો. હું જય શ્રી કૃષ્ણ કહું છું એટલે મારા હૃદયમાંથી આ ઉદ્ગાર આવે છે કે તમારામાં રહેલા જય કૃષ્ણની જય હો. આ જયકાર કરવાનું, તમારે પણ મને કહેવાનું કે તમારામાં કંઈક એક આવડત છે, એ કૃષ્ણ છે. કૃષ્ણએ કહ્યું જ્યારે કર્મયોગ સમજાવતા હતા ત્યારે કહ્યું કે ભાઈ આ બધું એટલું બધું કર્મનું મોટું લેક્ચર આપ્યું, પછી એમને પૂછ્યું કે કર્મમાં સૌથી તમે કહ્યું કે યોગ કર્મ શું કૌશલમ. અમારે 21મી સદીમાં તો સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય, અમને તો કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ, અમે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વૈજ્ઞાનિકો છીએ, અમે તો મશીન લર્નિંગ વાળા છીએ. તો એને કૃષ્ણએ કહ્યું કે બેટા આવો, આઈ વિલ શો યુ ધી લેટર્સ ઓફ એક્સેલન્સ, ધ સિમ્બોલ્સ ઓફ એક્સેલન્સ. આખો વિભૂતિ યોગ આપ્યો. આ જ્યાં જ્યાં માસાનામ માર્ગ શીર્ષોહમ સાગરા, અને હું બધે જ છું. તમે જુઓ માસમાં માગસર મહિનો છું, છોડમાં તુલસીનો છોડ છું, જલાશયોમાં મહાસાગર છું, સ્થાવરોમાં હિમાલય છું, હું ક્યાં ક્યાં નથી. તમને જ્યાં પણ યદ્યત મત સત્વમ વિભૂતિ, ક્યાંય વિભૂતિ દેખાય તમને તો માનવું કે હું ત્યાં છું. લતા મંગેશકર સારું ગીત ગાતી હોય તો તમારે ત્યાં કૃષ્ણના દર્શન કરવાના. રવીન્દ્રનાથની ટાગોરની કવિતામાં તમને ક્યાંક એવું સૌંદર્ય દેખાય ભાષાનું તો ત્યાં કૃષ્ણ છે, એ વિભૂતિ તત્વ છે. એને કહ્યું, એટલે અર્જુન 10મા અધ્યાયમાં કહી દીધું હું વિભૂતિમાં છું, દરેક વિભૂતિઓમાં છું, ઠેર ઠેર છું. એટલે ઇમ્પ્રેશન લેવી હોય તો આની લેવાની. આપણે આપણે કૃષ્ણને શોધવાનો હોય તો પહેલા વિભૂતિ તત્વ શોધવાનું. હું હંમેશા અમારા છોકરાઓ જ્યારે યંગ ઓફિસર્સ આવે ત્યારે હું એમને કહું કે ડોન્ટ ગેટ ઇમ્પ્રેસ્ડ વિથ એનીબડી, હી મે બી એનીબડી, પણ એનામાં શું છે જુઓ. યો વિકંપેન તત્વતઃ, કૃષ્ણને કહ્યું, કૃષ્ણ અર્જુનને કહ્યું ને કે આ તો બધો તમે યાર આ ચોથો અધ્યાયમાં જયારે કહે છે ત્યારે અર્જુનને કહે છે કે લોકા ગતાનુગતિકા લોકા લોકાહા ન તત્વદર્શિના. એ અર્જુન, આ બધા લોકો તો ટોળામાં ચાલે છે, યુ આર અર્જુન યાર, તું ના જા. ગતાનુગતિકા લોકાહા લોકા, તો આ તો બધું બધું ઘેટાનું ટોળું છે, આમાં તું ક્યાં ઉભો છે. તું તત્વદર્શિના, તું લોકાહ ન તત્વદર્શી, તું તત્વની શોધ કર. કૃષ્ણ તત્વ આજે આપણે ઉપાસના કરવાની છે, કૃષ્ણ તત્વની. મારું કૃષ્ણ તત્વ ક્યાં? જગત ગુરુ કૃષ્ણમ વંદે જગત ગુરુ. એક બહુ મોટી ચર્ચા સંસ્કૃત શાસ્ત્રોમાં થઈ છે, જ્યારે ઇન્દ્રએ કૃષ્ણને પૂછ્યું એક વખતે કે બોલો કૃષ્ણ હું તમને શું વરદાન આપું. હવે વિચાર કરો, કૃષ્ણને માગવાનું હોય, કૃષ્ણ તો આખી જિંદગી બધાને આપ્યું જ છે, એને માગવાનો વાળો, અને હવે ઇન્દ્ર માગે, ઇન્દ્ર કે એટલે તો માનવું પડે, રાજાઓ દેવોના રાજા એટલે કે સારું. તો એમને જે માગ્યું એ આપણે યાદ રાખવાનું છે. એને કહ્યું
કે પ્રીતિ પાર્થે ને શાશ્વતી, મારી આ પાર્થ સાથેની પ્રીતિ છે એ શાશ્વત થઈ જાઓ, એનો અંત ના આવો, મારે આમની સાથે આ પાર્થ સાથે જે પ્રેમ છે એ કોઈ દિવસ તૂટે નહીં, મારો પ્રેમ અકબંધ રહે. તો પછી બધા ભાગવતના ટીકાકારોએ ચર્ચા કરી કે આ પ્રીતિ પાર્થેન અને શાશ્વતી આ ત્રણે વિરોધાભાસ છે. પાર્થ મર્ત્ય છે, કૃષ્ણ શરીર લઈને આવ્યા છે એટલે એ પણ મર્ત્ય છે, તો આ શાશ્વતી કેવી રીતે થશે? ત્યારે એનો જવાબ આવ્યો કે અહીંયા ભાઈ ઉતાવળ ના કરો, પ્રીતિ પ્રીતિ શાશ્વત છે. જ્યારે તમે કોકને બહુ સાચે સાચો પ્રેમ કરો ને ત્યારે તમે કૃષ્ણ અથવા રાધા બેમાંથી એક હોવ છો. યુ લૂઝ યોર આઈડેન્ટિટી વેન યુ યુ ફીલ કે યુ લૂઝ યોર આઈડેન્ટિટી. આઈ એશ્યોર યુ યુ આર કૃષ્ણ, આઈધર યુ આર એ રાધા ઓર યુ કૃષ્ણ. તમે કૃષ્ણથી બહુ નજીક છો સાહેબ, એ વખતે તમે સાચો પ્રેમ કરતા હો, કોઈના આકર્ષણથી પ્રેમ કરતા હો, કઈ પરિચયથી પ્રેમ કરતા હો, કઈ સ્નેહથી પ્રેમ કરતા હો, કઈ વળગણથી પ્રેમ કરતા હો, કામ વાસનાથી પ્રેમ કરતા હો, તો એ પ્રેમ નથી. એટલે તમારે એમાં લોચો જ રહેવાનો, એમાં શાશ્વત તત્વ નહીં આવે. શાશ્વત તત્વની ઉપાસના કરનાર હોય એને તો પ્રીતિ એવી હોવી જોઈએ જે શાશ્વત રહે. એક વખતે રાધાને પત્રકારોએ પૂછેલું, એ વખતે શું પત્રકારો કોઈ, એમને પૂછ્યું કે તમને કૃષ્ણ કેમ ગમે છે? એટલે રાધાએ સહેજ શર્મિંદા થઈને કહ્યું કે મને કૃષ્ણ ગમે છે કારણ કે કૃષ્ણ મને ગમે એવું બધું કરે છે. એટલે કેમ, એવું તમને શું ગમે છે કે જે કૃષ્ણ કરે છે? ત્યારે રાધાએ કહ્યું કે હવે પત્રકારોને કીધું કે બહુ ડોન્ટ બી ઓવર સ્માર્ટ, કૃષ્ણ જે કંઈ કરે છે એ બધું મને ગમે છે. આ ટોટલ એક્સેપ્ટન્સ નો ભગવાન છે, તમે એક્સેપ્ટ કરો. પછી બીજી વાત છે ડિપ્રેશન. આપણે બહુ ડિપ્રેશનમાં આવી જઈએ છે, વાત વાતમાં ડિપ્રેશન, આપણો ભવિષ્યનો રોગ જ ડિપ્રેશનનો છે. આપણે કેન્સર સુધી પહોંચી ગયા છીએ, હાર્ટ એટેક પણ આપણે, હવે તો અમેરિકામાં તો ડોક્ટરો કહે છે કે જો તમે વિધિન ગુડ ટાઈમ ઇન અ ગોલ્ડન મોમેન્ટ ઇફ યુ કેન બ્રિંગ ધ પેશન્ટ વી વિલ મેક હિમ અલાઈવ, અમે એને જીવતો રાખીશું. કેન્સર સુધી આપણે પહોંચી ગયા છીએ અને મૂળ સુધી કોરોનાને પણ માત કરી દીધો, પણ આ ડિપ્રેશન તો અંદર થવાનું છે, ખબર જ નહીં પડે. માણસ બહુ નોર્મલ લાગતો હશે પણ અંદરથી ભાંગી પડેલો હશે. આ ડિપ્રેશનના ડોક્ટર છે મારો કૃષ્ણ. કૃષ્ણ ડિપ્રેશન માટે કહે છે કે અસોચાનન્વ સોચત્વમ પ્રજ્ઞાવાદામ ચ ભાષસે ગતાશૂન ગતાશુંશ્ચ નાનુ શોચંતિ પંડિતઃ. એ અર્જુન તું સમજ યાર, આ જ્યોતિન્દ્ર દવે જેવું કર્યું છે. મને યાદ આવ્યું એટલે જ્યોતિન્દ્ર દવે ભદ્રમ ભદ્રમમાં લખ્યું છે કે આનંદ શંકર અને મારા બંનેનો સ્વભાવ બહુ સારો છે અને એ વિશે આખા જગતમાં અમારા બે વચ્ચે બહુમતીથી સંમતિ છે. એટલે અહીંયા કહે છે કે તારે શોક નહીં કરવાનો. કોનો નહીં શોક કરવાનો? આપણને એમ વિચાર થાય કે કન્ડિશનલ છે. ગતાશુંશ્ચ ના અગતાશુંશ્ચ, જેના પ્રાણ જતા રહ્યા છે એમનો શોક નહીં કરવાનો અને જેમના પ્રાણ નથી જતા રહ્યા એમનો પણ શોક નહીં કરવાનો. માં સૂચહ, કોઈ એમ કે તમારે હવે બસ હવે બેસી જાઓ. આપણે ગુજરાતીમાં તો કહે ને કે બે શબ્દો ભાગ્યેશભાઈ કહેશે, તો બે શબ્દો કહેવાના હોય ને તો આ જ છે, માં સૂચહ. કોઈનો શોક ના કરીશ, કશાનો શોક ના કરીશ. તું શોક કરવા માટે જન્મ્યો જ નથી, તું આનંદ કરવા માટે જન્મ્યો છે. અને એટલે ભગવદ્ ગીતામાં એક બહુ જોરદાર શ્લોક આવે છે, મને બહુ જ ગમે છે. એ શ્લોક એમ કે છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભાત. હે અર્જુન, તું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો, તું મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ, તું વચ્ચે છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભાત, તું આ વચ્ચે છે, એ વ્યક્ત થયો છે. માટે આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ. તું ઈશ્વરની અભિવ્યક્તિ છે. તું જયશ્રીબેન કે કલ્પનાબેન કે હેતલ કે પરાસર કે ભાગ્યેશ કે હિતેન, આ નામો છે પણ બેઝિકલી યુ આર મેનિફેસ્ટેશન ઓફ હિમ. તું મારી અભિવ્યક્તિ છે.
અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાનિ ભારત, એટલે આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ ટુ રિમાઇન્ડ હિમ કે તું ઈશ્વરની અભિવ્યક્તિ છે. આપણે પછી આ બધા સંસારના લપેડા કરી કરીને પામર થઈ ગયા, આપણને બધું વળગ્યું એટલે આપણે આપણે ભૂલી ગયા કે આપણે અભિવ્યક્તિ છે. એટલે એને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢવા કહ્યું કે તું માં સૂચક નાનું શોચંતી પંડિતા, જે લોકો પંડિત છે. પંડિત કોણ છે? પંડ, પંડ એટલે શરીર, જે શરીર વિશે જાણે છે એ પંડિતા છે. જેમને ખબર છે કે આ શરીરનો કોઈ અર્થ નથી એ પંડિતો છે. પંડિતા નાનું શોચંતી પંડિતા, પંડિતો કોઈ દિવસ શોક કરતા નથી, માટે તો બહાર આવો. આ ડિપ્રેશન અને ડેસ્પરેશન, યમહીન વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સો મૃતત્વાય કલ્પતે. ધીરમ ડેસ્પરેશન, આજે આજે કરોડપતિ થઈ ગયું છે, બધાને બધું એકદમ શોર્ટકટમાં જોઈએ છે. આ શોર્ટકટ આપણને મારી નાખે છે. કૃષ્ણનો શોર્ટકટ નથી. કૃષ્ણ સાથે તમારે દોસ્તી કરવી હોય તો તમારે આખું તમારી જાતનું ટ્રાન્સફોર્મેશન કરવું પડશે. તમારો આ સંસારી કલેવર નહીં ચાલે. તમારે મીરા થવું પડશે, નરસિંહ થવું પડશે, રાધા થવું પડશે, ગોપી થવું પડશે. ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ. સમ દુઃખ સુખ સુંશ્ચ ધીરમ સો મૃતત્વાય. ધીરમ, ધીર થવું પડશે, ધીર ગંભીર થવું પડશે. આ કૃષ્ણ છે. એ કૃષ્ણને પામવાનો હોય તો એ તો બરાબર છે, પંજરી તો ખાઈશું, પડદો તો ખોલીશું એટલે મૂર્તિ તો દેખાશે. પણ આપણા આ જે પડદા બંધ છે, આપણા જે તાળા બંધ છે, એ તાળા ખોલવાના છે. આપણે શબ્દના શરણે આવ્યા છીએ, આપણે મર્મના શરણે આવ્યા છીએ. કર્મના શરણે નથી અત્યારે, આ કર્મ નથી, આ મર્મ છે. આપણે મર્મકાંડમાં છીએ, કર્મકાંડમાં નથી. ગીતા એ મર્મકાંડ છે. કૃષ્ણ મર્મ સમજાવવા માટે આવ્યા છે. એટલે કૃષ્ણના તમે જુઓ કે ભગવાન બુદ્ધ જતા હોય તો એમની સાથે બધા 5000 સાધુઓ વિહાર કરવા એક સાથે નીકળ્યા હોય. ભગવાન મહાવીર જતા હોય તો બધા શ્રમણો એમની સાથે હોય, સાધુ ભગવંતો હોય. કૃષ્ણ નીકળ્યા હોય તો એકલા જ, એકલા જ. મારે કોઈને કશું શીખવાનું, મારી કોઈ પરંપરા નથી, મારું કશું જ નથી. મારે તો આ જ કેવું છે, ધીરમ તત્ર ન મોહ્યતિ, તું ધીર થા. આત્માથી જ આત્માનો ઉદ્ધાર. મારે કોઈ ધી અધર ઇઝ હેલ નીચે તો ક્યારે કેટલું મોડું કહ્યું કૃષ્ણે તો કહી દીધું. આત્માથી જ આત્માનો ઉદ્ધાર છે. કોઈ બીજો માણસ તને સુખી કરે, કોઈ બીજો માણસ તારો ઉદ્ધાર કરે, એ ભ્રમણા છે અથવા અફવા છે. સમબડી કેન હેલ્પ યુ, સમબડી કેન ગાઈડ યુ, પણ તારે જાતે જ તારો ઉદ્ધાર. આપણે નથી કેતા ડોક્ટરો ગમે એવા સારા હોય, સાજા તો પેશન્ટે જ થવું પડે છે. પેશન્ટે જ પોતાની ધીરજ રાખવાની હોય છે. કોરોનામાં આપણે કેટલા બધા લોકોને જોયું કે જેમનામાં ધીરજ હતી એ લોકો બહાર આવી ગયા. જે લોકો પોતે વિલ પાવર વાળા હતા એ લોકો બરાબર આવી ગયા. તો આ કૃષ્ણ ડેસ્પેરેશન થી નહીં મળે. તમે એમ કહો કે હું આ 2 વર્ષથી 11 વર્ષ કરું છું કે મેં આટલા મનોરથ કર્યા, તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે ને તમારા ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટમાં આવે, કૃષ્ણ સાથે નો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, યુ હેવ ટુ કમ અલોન. બધું એમ્પ્ટી થઈ જાઓ, ખાલી થઈ જાઓ. જેમ સિક્યોરિટી વાળા કેવું કે જે બધું ખિસ્સાનું બધું પેલી બાજુ મૂકી દો ને પછી અમે તમને ચેક કરીએ, બધું બહાર ખાલી કરી અને અંદર આવવાનું છે. તો આ કૃષ્ણ છે. આ કૃષ્ણ આપણને જે ચૈતન્યની વાત સમજાવે છે, એટલે હું પહેલા મોડર્ન જે આપણી જે વાતો છે એની સાથે સાથે હું લેતો જઉં છું. અત્યારે આપણે યંગસ્ટર્સ ની વાત કરીએ તો વી આર ડિવાઇડેડ ઇન 3 પાર્ટ્સ, નાઉ, હાઉ એન્ડ વાઉ. કૃષ્ણ ભગવાન મારો, કૃષ્ણ એ નાઉ નો માણસ છે. નાઉ, હાલ, આજની ઘડી તે રડી આમણી. કૃષ્ણ કોઈ ભૂતકાળમાં વાત નથી કરતો. અને હું બી એવું માનું છું કે આપણે ભૂતકાળમાં વાત કરીએ, બરાબર, ગૌરવ છે મને કે યાજ્ઞવલ્ક્ય મારા પૂર્વજ હતા, કે વશિષ્ઠ મારા પૂર્વજ હતા, કે જે કઈ બધા ઋષિઓ આપણા, બરાબર, ગૌરવ છે. પણ આજે શું છે?
આજે આપણે જોવું પડશે, આપણે કેમ ઇન્ટેલ આપણા ત્યાં નથી, આપણા ત્યાં કેમ ફેસબુક ને ગૂગલ નથી, આપણે વી હેવ ટુ બી વરી. વાય આપણે કૃષ્ણના વંશ જ છીએ તો આપણે આપણી જ એક્સેલન્સ એટલી બનાવવી પડે તો જ એક સત્ય નડેલા ઇન્દિરા નુઈ કે સુંદર પિચ્છાઈ ઉભા થશે. આ આપણું કૃષ્ણ તત્વ છે એક્સપોર્ટ કરેલું. તો આ નાવ એટલે વર્તમાનમાં જીવવાનું. એક ચિન્મયાનંદજીનું બહુ મોટું ઇન્ટરપ્રિટેશન છે. એમને એક પ્રશ્ન કોઈએ પૂછ્યો હશે કે આ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ, એ બહુ કોન્ટ્રાડિક્ટરી છે, મોડર્ન યુગમાં બેસે એવું નથી. હું આઈઆઈએમમાં એક વખતે લેક્ચર આપવા ગયેલો ત્યારે મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સે પહેલો જ વાંધો લીધો કે આ મા ફલેષુ કદાચન કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તારો અધિકાર છે પણ તારો ફળ ઉપર અધિકાર નથી. ધીસ ઇઝ કોન્ટ્રાડિક્ટરી. And everybody has to strive for results. Results શિવાય તો તમે મેનેજમેન્ટમાં કામ જ કેવી રીતે કરો? પ્રયોજનમ અનુદિશ્ય નમંદોપી પ્રવર્તતે, સંસ્કૃતનો ન્યાય છે. તો આ શું છે? મેં કીધું શાંતિ રાખો. કૃષ્ણ ભગવાન એમ કે છે, તમે જરા એની અસંગ શબ્દ વાપરે છે, આસક્તિ શબ્દ વાપરે છે. એમ કે છે કે ગેટ ઇન્વોલ્વ બટ ડોન્ટ ગેટ એટેચ્ડ. ગેટ ઇન્વોલ્વ, દરેક કામમાં ઇન્વોલ્વ થઈ જાઓ એમાં તમે બરાબર, પણ એને એની આસક્તિ ના હોવું. એ ગયું તો ગયું. સરસ વાત ચિન્મયાનંદજીની હું કરતો હતો. એમણે એવું કહ્યું કે આપણે વેન યુ આર પરફોર્મિંગ ઇટ ઇઝ પ્રેઝન્ટ નાઉ, રિઝલ્ટ ઇઝ ફ્યુચર. તો કૃષ્ણ કહે છે કે ફ્યુચરની ચિંતા કર્યા વગર યુ બિહેવ ઇન નાઉ, ધ પાવર ઓફ નાઉ, હાલ આ ક્ષણ, આ ક્ષણ જ મહત્વની છે. યુધિષ્ઠિરે જયારે કૃષ્ણને કહ્યું કે આપણે કાલે મળીએ, એટલે કૃષ્ણ કે ઓહો તો તું આટલું બધું જાણે છે, કાલે મળીએ એટલે કાલે આપણે જીવતા હશું, તારો કાળ ઉપર એટલો બધો વિજય મળી ગયો. કાલની કાળ કોને દીઠી છે? આજની, આજની ઘડી રળી આપણે. તો આજની ઘડી માટે નાવ છે, પણ હાઉ તો આખો કર્મયોગ શીખવાડે છે. આમ કે છે ને સમાધિસ્થસ્ય કેશવ, એની ભાષા કેવી હોય, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપે છે. આ હાઉ કૃષ્ણ હાઉ પણ શીખવાડે છે. પહેલા નાવ શીખવાડે છે, પછી હાઉ શીખવાડે છે કે બેટા તારે કામ કરવું હોય તો આ રીતે કરવાનું. યોગ કર્મ સુ કૌશલમ, તારે યુ શુડ બી એક્સલન્ટ. 45% આવે ને પછી તું એમ કે તમે કૃપા કરો, એવું એ કૃપા ગુણવાળો હું નથી. ગ્રેસ બ્રેસ ને યુ હેવ ટુ બી મેરિટોરિયસ. દેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ. તું બેસ્ટ ના હોય તો ડોન્ટ કમ ટુ મી. યુ શુડ બી બેસ્ટ. આઈ ઓનલી, મને એવા લોકો જ ગમે છે જે શ્રેષ્ઠ છે. યોગ કૌશલ, યોગ કર્મ શું કૌશલમ, જે કર્મમાં કુશળ છે એ મને પ્રિય છે, એ યોગી છે મારો. બીજું કોણ છે? નહી કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છે. ફ્રસ્ટ્રેશન આવે છે તને? શેનું ફ્રસ્ટ્રેશન? બધા એમ કે અમને બહુ ફ્રસ્ટ્રેશન આવે. કૃષ્ણ કે ફ્રસ્ટ્રેશન ના આવે એના માટેની આ દવા. નહી કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતી, જે માણસો સારું કામ કરે છે એની કોઈ દિવસ, એના કર્મની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. તમે આજે સારું કામ કરો અને તમારી એવી ઈચ્છા હોય કે ભગવાન આ રીતે જ રિઝલ્ટ આપે, તો ભગવાન કે દોસ્ત એવું તો માનીશ નહીં હો, એવું એવું આ અસ્તિત્વ તારું કહ્યાગુરુ નથી. આઈ એમ નોટ યોર એમ્પ્લોય, તું કે એમ હું નહીં કરું. પણ તે સારું કામ કર્યું હોય તો આઈ વિલ ગીવ યુ રિવોર્ડ, પણ એ બહુ જ ખબર નહીં પડે તને. તારી છોકરાની બહુ સારી આવશે, તારું મોત સારું આવશે, તને ભક્તિમાં દિલ લાગશે, તું રિટાયર્ડ થઈશ ત્યારે તને તારું સ્વાસ્થ્ય સારું હશે, તને હું કેવી રીતે મદદ કરીશ એ તારે મનમાં વિચારવાનું. પણ તું કે એવા પરિણામો હું આપું એમાંનો હું છું નહીં. ખાલી તારે સારું કામ કરવાનું, સારું કામ કરવાનું, બંધ નહીં કરવાનું. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, તારે શોર્ટકટ નહીં, તું કલ્યાણ કર્યા કર, સારું કામ કર્યા કર, તને પરિણામ ક્યાંક ને ક્યાંક જુદી જુદી રીતે મળશે.
સેકન્ડ થિંગ, આપણું આજનો રોગ મોટો ડિસ્ટ્રેક્શન. અમે એમ કહીએ ને કે આ એટેન્શન ઇકોનોમી છે. તમારા કેલિફોર્નિયાના સ્ટુઅર્ટ રસેલ, બહુ મોટા ફિલોસોફર છે, એને હમણાં પુસ્તક લખ્યું કોમ્પિટેબલ હ્યુમન્સ, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરે છે. તો ડિસ્ટ્રેક્શન જે થઈ રહ્યું છે, ડિસ્ટ્રેક્શન, અમારે તો ગુજરાતમાં તો જે કોકના પાસે મોબાઈલ ના હોય તો આમ આમ કરે છે, સ્ક્રોલ, અલા ભાઈ શું છે, પણ આમ આમ એને એટલા બધા એમને એવું રસ છે. જે કામ કરતા હોઈએ એમાં આપણે ના હોવું એ મોડર્નિટી છે. મેં ગઈકાલે ટાઈમ મેનેજમેન્ટમાં કહ્યું કે મલ્ટી ટાસ્કિંગ છે ને એ પણ એક છેતરામણ છે. તમે જે કામ કરો એમાં કરો યાર, એક જ ટાસ્ક કરો ને. હું રસોઈ કરું તો રસોઈમાં એવું તમને મળશે, તમે ભૂલી જશો. હું જે કામ કરતો હોઈશ, વેન આઈ એમ વિથ યુ, આઈ એમ વિથ યુ 100%. યોગસ્થ ગુરુ કર્માણી, તું ધ્યાનસ ધ્યાનમાં આવી જા, તું ધ્યાન કર. આ ધ્યાનસ્થ ગુરુ કર્માણી, તું ધ્યાનમાં રહીને કામ કર. મનને મ્યાનમાં રાખ અને કર્મને ધ્યાનમાં રાખ. આ આ કૃષ્ણ કહે છે, આ ધીસ ઇઝ હાઉ. એન્ડ વેર ઇઝ ધ વાઉ? વાઉ ઇઝ 11મો અધ્યાય, વિશ્વરૂપ દર્શન. એકદમ પેલા કે જે યાર તમે બધું કહો છો કે હું સર્વલોક મહેશ્વર છું, ગતિ ભરતા પ્રભુ સાક્ષી, હું આ દુનિયાનો બધું આમ ને તેમ ને, તમે આટલું બધું બોલો છો, મને બતાવો, લો ચાલો બતાવો. એમ આ તો ભયબંધ હતો ને કૃષ્ણ, તો અર્જુનને અર્જુન બધું એમ. અને આપણો ગુરુ એવો હોવો જોઈએ જેની સાથે આપણે ભયબંધીથી ચેલેન્જ કરી શકીએ. એટલે કૃષ્ણએ કહ્યું કે લે ત્યારે જો, અને પછી આખું આ વિશ્વરૂપ દર્શન કરાવે છે. એક એક ફિઝિકલ બોડીમાં આખા યુનિવર્સને દર્શાવે છે. અને એ વખતે કહે છે કે આ અનુગ્રહથી, આ વિશિષ્ટ નજર આપવાથી તું આ જોઈ શકે છે. ભવિષ્ય કોઈ ભૂતકાળમાં કોઈએ જોયું નથી, ભવિષ્યમાં કોઈ આવું જોઈ નહીં શકે. આઈ એમ જસ્ટ શોઈંગ યુ એઝ એન એક્ઝામ્પલ, જસ્ટ ટુ એરાઉઝ યોર વાઉ ફેક્ટર, કે મારામાં બધું છે, આઈ રિપ્રેઝન્ટ ધ યુનિવર્સ. એનાથી સેજ આપણે રિવર્સમાં જોઈએ તો આ દુનિયામાં આખા બ્રહ્માંડને કોક ચલાવે તો છે. એક્ઝેક્ટલી સવારે સૂરજ આવી જાય છે ને, એને તો કોઈ નો મૂડ સ્ટ્રાઇક હોતી નથી. ચંદ્રની શીતળતા, પાણી, ફૂલો, આ બધું કોક ચલાવે તો છે. હું સવારે ઉઠું એટલે આખું ઓર્કેસ્ટ્રા ગોઠવાઈ જાય છે મારી આજુબાજુ, પંખીઓને, નદીઓને, પર્વતોને, જ્યાં જઉં ત્યાં સારા સારા માણસોને, આ આખું ઓર્કેસ્ટ્રા કોણ ગોઠવે છે? કારણ કે એક એક બ્રહ્મ, એક મહાપુરુષ, એક વિશ્વરૂપ ધારણ કરીને ઉભેલો કૃષ્ણ મારી બાજુમાં ઉભો જ હોય છે. આ વિશ્વરૂપ દર્શન બે વસ્તુ બતાવે છે. એક, there is a universal force in every individual. Mara ma pan, you can expand yourself. If હું પરમ પરમેશ્વર, કે હું પૂર્ણ પૂર્ણેશ્વર છું, એટલા માટે હું આખું વિશ્વ તને મારામાં બતાવી શકી છું, પણ તું પણ ધારે તો બહુ જ ઊંચો થઈ શકે. You can go anywhere. Every individual has unlimited potential. 11મા અધ્યાયનો આ મેસેજ છે. તમે આ, હું તો સાહેબ અમે તો મારે ઉંમર થઈને, અમે તો સાહેબ કારકુન એટલે મોટા મોટા, બહુમાં બહુ બે પ્રમોશન મળે, આ રોતડાઓ માણસ માટે કૃષ્ણ પાસે કોઈ જગ્યા જ નથી, ટાઈમ જ નથી, એપોઇન્ટમેન્ટ જ નથી આપતો કે ભાઈ આ રોતડા માણસો અહીં નહીં આવવાનું, મારે બહુ લિમિટેડ છે સાહેબ, હું શું કરું, મારી પાસે સાધનો નથી, નસીબ મને બહુ ફેવર નથી કરતું. રોતડા માણસો માટે કૃષ્ણ નથી. કૃષ્ણ તો અપાર, જેને વિશ્વરૂપ દર્શનમાં વિશ્વાસ છે. હું આંખ ખોલું અને તમે મને આખું બ્રહ્માંડ દેખાડો છો. ધ યુનિવર્સ ઇઝ માઇન, આઈ એમ ધ યુનિવર્સ. આમાંથી જ પેલો મંત્ર આપણે યાદ રાખવાનો છે. પરાશરભાઈને ખબર છે, અમે બધા સરકારી નોકરીમાં આ આટલી બધી મોટી પોઝિશનો ઉપર અમારે બે જ વસ્તુ મેનેજ કરવાની રહે. એક ઈગો મેનેજમેન્ટ,
અને બીજું મેનેજમેન્ટ ઓફ પ્રોફેશનલ જેલસી, બે જ વસ્તુ. અને એમાં આ વિશ્વરૂપ દર્શન બહુ મદદમાં આવે. કોઈ બહુ આપણા ઉપર ગુસ્સે થઈને તમને ખબર પડે છે હું કોણ છું, હું જોઈ લઈશ તમને આમ તેમ એમ બધું બહુ જ બોલે ને, એટલે આપણે એમ કે અહમ બ્રહ્માસ્મી, અહમ બ્રહ્માસ્મી, હું તો માળા કરવા બેસી છું. ભાઈ તું ગમે તે હોય પણ હું બ્રહ્મ છું, બોલે કર, એ તારો મદ છે, તારો અહંકાર છે, પણ હું તો બ્રહ્મ છું. અને માની લો કે કોઈને ફાયદો થયો, હિતેનભાઈ ને કઈ એવોર્ડ મળે, તો હું એમ કહું તત્વમસી તે તું જ છે, હું એને શું કામ જુદો કરું, એ હું જ છું, એને મળ્યું છે બહુ સારું, મને જ મળ્યા બરાબર છે. આ ભાવ કૃષ્ણ વિશ્વરૂપ દર્શન ના જોયું હોય ત્યાં સુધી તમને આ ભાવ આવે નહીં. જ્યાં સુધી તમે વેદાંત ભણો નહીં, જ્યાં સુધી કૃષ્ણને સમજો નહીં, ત્યાં સુધી તમને આ આ એટલે નરસિંહ મહેતાએ આપણને બહાર કાઢ્યા. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એને એમ ના કહ્યું નિરખને મંદિરમાં કોણ જાગી રહ્યું, એમ ના કહ્યું નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. આ ગગનમાં કોણ ઘૂમી રહ્યું છે, જો ગગન સામે જો, ધરા સામે જો, નદી સામે જો. પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર નજરિયતે, આ દેવનું કાવ્ય છે, એ જોતું ઘરડું નથી થતું, મરી નથી જતું. નદીઓ કોઈ દિવસ વૃદ્ધ થયેલી જોઈ, એ જ આનંદથી વહેતી રહે છે. તો આ આ વાવ ફેક્ટર. અને અને કૃષ્ણએ બહુ વારંવાર એક શબ્દ વાપર્યો છે, યહ પશ્યતિ સહ પશ્યતિ, આ રીતે જે જુએ છે એ જ જુએ છે, બાકીના બધા જોતા નથી. ચર્મ ચક્ષુઓનું કામ નથી, એને દદામી મેં દિવ્ય ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તો તું જો. પછી કહે છે કે આ રીતે જે જુએ છે ને એ જ આ સાચું જુએ છે. એટલે મારું તો ઇન્ટરપ્રિટેશન એવું છે કે અર્જુન પહેલા અધ્યાયમાં જયારે ભાંગી પડે છે ને, ત્યારે જો અને ટોમાં ડગમગાતો હતો, જો અને તો, જો આમ કરીએ તો આમ થશે, જો આમ કરીએ તો એમ થશે, તો પછી આનું શું થશે, જો અને તોમાં હતો એમાંથી જોતો થઈ ગયો. આ જો ને તોમાં વહેંચાયેલા છીએ આપણે, જો આ ઇફ એન્ડ બટ, ઇફ એન્ડ બટ, ઇફ એન્ડ બટ નથી, આ આ કૃષ્ણ છે, યહ પશ્યતિ સહ પશ્યતિ. અને એટલા માટે તો જ છે ને તમને ફિયર ઓફ ડેથ. આપણે કોવિડોત્તર સમયમાં કૃષ્ણ એમ મેં એક પ્રવચન આપેલું, હિતર મેં ખબર છે કે કૃષ્ણએ તો આ જ શીખવાડ્યું આપણને કે ડેથ છે એ પણ એક ઇન્સિડેન્ટ છે, એક ઘટના છે. તમે એક સ્ટેશન ઉપરથી બીજી ગાડીમાં બેસી જાઓ, એ રીતે બેસી જાઓ તો જ તમને રોયલ એક્ઝિટ મળશે, નહીં તો તરફડશો. તમે મનનું મેનેજમેન્ટ નહીં કરો ને તો તરફડશો. પેલા કે ચાલો અને તમારે જવું નથી એટલે તરફડો. પેલા એનું દ્રશ્ય આપણે આ છોકરાઓને સ્કૂલમાં લઈ જઈએ ત્યારે જોઈએ છીએ ને, છોકરાને સ્કૂલમાં જવું નથી. મને ગુણવંત શાહનું એ વાક્ય બહુ ગમે છે, એ કહે ને કે શિક્ષકોને એક દિવસ સંબોધન કરતા એમને કહેલું કે તમે શાળામાં એવું વાતાવરણ ઊભું કરો કે બાળક ઘેર જતી વખત જેટલા આનંદમાં હોય છે ને એટલા આનંદથી સ્કૂલમાં આવે, તો સાચું શિક્ષણ કહેવાશે. હવે જે પોઈન્ટ છે મારો છેલ્લો અને અગત્યનો, એ કૃષ્ણ ભગવાન એક મોબાઈલ ટેકનોલોજીના માણસ છે, એ કોઈ એકાંગી વાત કરતા જ નથી. એ કન્વર્જન્સમાં માને છે, કોન્ફ્લુઅન્સમાં માને છે. પેલા અત્યારનું નોલેજ છે ને કે ભાઈ હું તો જમણી આંખનો ડોક્ટર છું, ડાબી આંખમાં દુખે છે ને તો બીજા પાસે જાઓ. આજકાલ તો એવું થઈ રહ્યું છે બધું કે હું તો સાહેબ આઈ એમ એક્સપર્ટ ઓફ ધીસ, તમારે ડાયાબિટોલોજીસ્ટને મળી ના હોય એમ, હું તો ઓર્થોપેડિક સર્જન છું, આમાં મને ખબર નહીં પડે, અથવા આને પેલા પેલા ને પેલા ને પેલા એટલા બધા. એટલે અમે તો, હું શિક્ષણમાં મારું બહુ કટાક્ષ વાક્ય છે, મારું એ બહુ મોટો સેટાયર છે કે આપણે નવરાત્રિમાં અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પઢવે પંડિતમાં એમ ગાઈએ છીએ, અખંડ બ્રહ્માંડ, અખંડ આખું બ્રહ્માંડ, એમ અખંડ જે ખંડિત નહીં થયેલું. અને બીજા જ દિવસે છોકરાને સવારે આંગળી પકડી અને વર્ગખંડમાં મૂકી દઈએ છીએ, જ્યાં એની બુદ્ધિ વર્ગીકૃત થઈ જાય ને સમજ ખંડિત થઈ જાય. આ વર્ગખંડ ક્લાસિફાય. એટલે કૃષ્ણ એમ કહે છે કે ભાઈ
તમે બધું સર્વાંગી વિકાસ કરો. હવે હોલ નથી આવતું કે ભાઈ ટોટલ હોલિસ્ટિક હેલ્થ, હોલિસ્ટિક એજ્યુકેશન. આપણું તો હતું સર્વાંગી સર્વાંગી શિક્ષણ. અમે તો ગામડામાં ભણેલા છીએ એકદમ, જ્યાં કશું કોઈ વીજળી 4-3 મહિના નહોતી આવતી ચોમાસામાં, પણ શિક્ષકો બધા અમારી સાથે 5 વાગે દોડવામાં હોય, સૂર્ય નમસ્કાર કરે અમારી સાથે. તમે મજબૂત હોવા જોઈએ. પછી બધા બેસીને ગીતાનો પાઠ કરે, પછી બધા સાથે ટાંકીના નળમાં બધા નાય, બધા સાથે પ્રાર્થના કરે, બધાને ખબર પડે કે સાથે જીવવાનું કેવી રીતે. અને પછી જો ભૂલથી ભૂતની વાત કરીએ તો મારા પિતાજી આચાર્ય હતા, એ એમ કે રાત્રે ભૂતની બીક લાગે છે ને તો સ્કૂલમાં જ ઊંઘી જાઓ, ઘેર નહીં આવવાનું, તો આંબલી જ હોય બાજુમાં. એટલે બીક કાઢવા માટે તમને જાત જાતના આવા પ્રયોગો કરાવતા હતા. તો આ સર્વાંગી વિકાસ થયો. તમે એક જ એમ કે 90% લઈને ટકા ટકા ટકા, અહીંયા તો શું શું ચાલ્યું છે બાપા, એટલી બધી ગભરામણ થાય છે ને. મેં એટલે હું તો હંમેશા કહું છું કે ભાઈ ટકામાંથી મન કાઢી અને ટકાઉમાં જાઓ. એજ્યુકેશન ટકાઉ હોવું જોઈએ. આ ટકા ટકામાં શું પડ્યા છો? તો મને લાગે છે કે કૃષ્ણએ જે 3 વસ્તુઓ ભેગી કરી છે મોબાઈલમાં, કર્મ, જ્ઞાન અને ભક્તિ, એકલું કર્મ કરશો તો રોબોટ થઈ જશો. કામ કામ, વર્કાહોલિક. હું તો કામ જ કરું સાહેબ, હું તો રાત્રે 2 વાગ્યા સુધી, મેં મૂર્ખો કહેવાય, રાત્રે 2 વાગ્યા સુધી કામ કરે તો ના ચાલે. તારે સંગીત ને સાંભળવું પડે, તારે વાંચવું પડે, તારે ગાર્ડનિંગ કરવું પડે. એકલું કર્મ ડેન્જરસ છે. એકલું જ્ઞાન તમને બહુ અભિમાની કરી દેશે, અહંકારી કરી દેશે. એકલી ભક્તિ તમને બહુ નબળા બનાવી દેશે, વેવલા, સમર્પણ. મન મેં તો બધું કૃષ્ણને સોંપી દીધું, જવે એને જે કરવું એ કરે. ત્રણેય વસ્તુ એક સાથે ચાલવી પડશે. એટલે કૃષ્ણએ બહુ બ્રેક મારી. સમાજ એકદમ ઝડપથી જતો હતો, એને કહ્યું કે નહીં, આ જ્ઞાનના પંડિતોને પણ મારે બ્રેક મારવી છે. ભાઈ તમે જપો અહમ બ્રહ્માસ્મીને આ બધું કહેવું અને સમજવું તો સહેલું છે, રિયલાઇઝ કોણ કરી શકશે? એકલું જ્ઞાન નહીં ચાલે. એટલે બ્રહ્મ જ્ઞાન મેળવવું તો 9મો અધ્યાય વાંચો. એને કહ્યું કે ભાઈ આ તો રાજવિદ્યા રાજગુહ્યમ, આ તો બહુ ખાનગીમાં ખાનગી વાત હું તને કહું છું. ખાનગીમાં ખાનગી વાત અર્જુનને કહી, પણ એ ખાનગીમાં ખાનગી વાત હેઝ ટુ બી રિયલાઇઝ્ડ, કે હું ઈશ્વરનો અંશ છું. એ રિયલાઇઝ કરવો કેટલો અઘરો છે, કેવું સર. એટલે કે આ બધું રિયલાઇઝ કરવું હોય તો 3ની ભેળસેળ કરવી પડશે, ગુજરાતી થાળી ઊભી કરવી પડશે. એમાં ફરસાણ બી જોઈશે, સ્વીટ બી જોઈશે, તીખું પણ જોઈશે, પ્રોટીન પણ જોઈશે, આ બધું સાથે જોઈશે. એટલે એને કહ્યું કે તારે કર્મ પણ કરવાનું છે, તારે જ્ઞાન પણ. જ્ઞાન ઇઝ અવેરનેસ, હું બહુ ટૂંકમાં કહું છું, જ્ઞાન ઇઝ અવેરનેસ. આઈ એમ અવેર દેટ હુ એમ આઈ. બધા આઈડેન્ટિટી ભૂલી ગયા છે અત્યારે. આ આઈડેન્ટિટી નો કેસ છે, એ જ્ઞાન છે. કર્મ છે એ તમને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે, સ્ટ્રેસફુલ ના થાઓ એટલા માટે. ફળ અને ધ વર્ક એન્ડ ઇટ્સ રિલેશન વિથ ઇટ્સ રિઝલ્ટ્સ એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન યોર મેન્ટલ એટીટ્યુડ્સ, દેટ ઇઝ કર્મ. અને ભક્તિ તમને રસાળ રાખે, તમને વહેતા રાખે, તમને ગાતા રાખે. તમે તમને એમ થવું જોઈએ કે હું એક પ્રવાહી છું, આઈ એમ લિક્વિડ, મારે એનામાં ભળી જવાનું છે. મારો ઈગો નથી, હું ઓગળવા માટે અહીંયા આવ્યો છું. તમે ત્યારે જ ઓગળી શકો જ્યારે તમે ભક્તિ કરી શકો. આ ઓગળવાનું એ ભક્તિ શીખવે છે. અહમને ઓગાળી કાઢવાનું, ઝીરો થઈ જવાનું. લાલો કરે તે સાચું, ભગવાન કરે તે સાચું. આ આ કૃષ્ણ છે. આ કૃષ્ણ એ કોન્ફ્લુઅન્સ, ધ કન્વર્જન્સ ઓફ ટેકનોલોજી, જે આ એલન મસ્ક વાપરે છે ને શબ્દ, આ કન્વર્જન્સ છે. આ કૃષ્ણએ કહ્યું છે ભગવદ્ગીતા, ત્રણેય વસ્તુ સાથે. એમને ધાર્યું હોત તો 6 અધ્યાય પૂરા કરીને ભગવદ્ગીતા આટોપી લીધી હોત, પણ એવું ના કર્યું. કર્મ, આ યુદ્ધ તો કર્મ હતું, ત્યાં ભક્તિ કહેવાની ક્યાં જરૂર હતી? પણ એને કહ્યું ના, 1 મિનિટ ઉભો રહે, તારો વિજય થશે તો પ્રોબ્લેમ થશે. પછી તારે પેલી નમ્રતા શીખવી પડશે. ભક્તિ માણસને નમ્ર બનાવે છે, જ્ઞાન માણસને જાગૃત બનાવે છે, અને કર્મ માણસને સક્રિય બનાવે છે. આ આ જાગૃતિ સાથે જ્યારે આપણે કૃષ્ણને ભજીએ
ત્યારે જન્માષ્ટમીમાં આપણે કહી શકીએ કે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયાલાલ, જય કનૈયાલાલ. મનોભાવ વ્યક્ત કરો, પણ મને પેલા એક બહુ સરસ એક બે વાત મારે ખાલી કરવી છે કે કૃષ્ણ માટે એમણે બહુ સરસ શબ્દ વાપર્યો કે ડિપ્રેશન ના ડોક્ટર છે. આ ફ્રેઝ બહુ જ સારું, ડિપ્રેશન અને આ જે કૃષ્ણને ગીતામાં સમજાવ્યું છે સમજણ ને એમણે ડોક્ટર સાથે સાંકળી લીધા છે. અને અદભુત બીજી વાત મને આજે વાંચી જ ઘણી વાર પણ બહુ સ્ટ્રાઇક આજે થઈ કે આપણે જે છીએ એ વ્યક્ત મધ્ય છીએ, જે કરવાનું છે એ તમારે આ વ્યક્ત મધ્યની અવસ્થામાં છે એ જ કરવાનું છે, ન પાસ્ટ ન ફ્યુચર. એની બહુ જ ઉમદા વાત કરીને ગીતામાં ગહન રીતના વાત કરવામાં આવી જ છે. અને મને બહુ જ એક સુંદર વાક્ય ગમ્યું કે મર્મને જ્ઞાનમાં રાખ અને કર્મને ધ્યાનમાં રાખ. તો આ ભાગ્યેશભાઈ પાસેથી આમ સરસ મજાની આમ એકદમ તાજા કલામ જેવી, અને આમ ઓલો આપણી અમારે મથુરાદાસ રોડ પર છે ને ભાગ્યેશભાઈ, મથુરાદાસ એટલે ત્યાં સરસ મજાની આપણી સામે જ વેફર ઉતારે, ક્રિસ્પી વેફર એકદમ. એટલે આ તમારા જે વાક્યો પણ છે ને એવા પોટેટો ચિપ્સ જેવા આવે છે, અને એ વાક્યો એમને નથી આવતા, એ તમારું મંથન ચિંતન હોય ત્યારે આવું વાક્ય જન્મતું હોય છે. અને આપણે ઓફકોર્સ કાર્યક્રમનો અંત મીરાના એક ગીતથી કરીશું, સમાપન કરીશું, પણ એ પહેલા હું જયશ્રીબેનને કહું છું કે તમારું મનોગત વ્યક્ત કરે અને પછી આપણે આગળ વધીએ. ભાગેશભાઈ, આ પ્રવચન માટે આપણે મને હવે અફસોસ થાય છે કે ટાઈમની અવધિ રાખવી જ નહોતી. કોઈ અવધિ વિના તમને તમે થાકો નહીં ત્યાં સુધી તમે બોલો, ને કૃષ્ણ તમારી જોડે હોય તો તમે થાકો જ નહીં, ને અમે પણ ન થાકીએ. એટલું સુંદર, મને સૌથી વધારે વ્યક્તિની વાત ગમી કે વ્યક્તિ એટલે કોણ, અને તમે કર્મ અને બ્રહ્મ સાથે જે રીતે બધાનો સુમેળ સાધી આપ્યો કે અહમ બ્રહ્માસ્મિ, અને તમે ઈગો વિશે વાત કરી કે આજે દુનિયાના બધા મુખ્ય પ્રોબ્લેમ બધા ત્યાં જ થાય છે ને, કે અહમ બ્રહ્માસ્મિ ને લોકો ઈગો સાથે જોડી દે છે, એને અલગ કરવાનું છે. બહુ સુંદર વાતો કરીને, જેમ હિતેને કહ્યું તેમ ડિપ્રેશન આજની દુનિયાનો, નાના બાળકોમાં પણ ડિપ્રેશન હોય છે, આ ખરેખર હકીકત છે. અમેરિકામાં અમે, કારણ કે મા બાપ છે ને એને બીવડાવે છે કે હવે તારે ભણવાનું છે એવું બધું, નાના બાળકો કોલેજ જતા બાળકો જુદી જુદી રીતે ડિપ્રેશનના ભોગ બનતા જાય છે. ને અહીંયા હવે અમેરિકામાં કહે છે મેડિકલ પ્રેક્ટિસમાં કે ડિપ્રેશન વિલ બી ધ બિગેસ્ટ ડિઝીઝ, વી કેન કોન્કર કેન્સર, વી કેન કોન્કર ઓલ અધર ડિઝીઝીસ, હાર્ટ એટેક એન્ડ ઓલ, પણ ડિપ્રેશન ને તમે કહ્યું એમ. અને ગીતા સિવાય કે કૃષ્ણ સિવાય ડિપ્રેશનનો કોઈ બીજો ઇલાજ નથી, પર્યાય નથી. એટલે તમારે, તમે પાછા આવો, અમારી સાથે જોડાજો, અમારે બધાએ ઘણું શીખવાનું છે. અને આ જ્ઞાન ગંગામાં અમે વહીને પાવન થયા છે જન્માષ્ટમીના દિવસે, તમે આટલા બધા ભાવથી અમને બધા જે કહ્યું છે એ અમે હોપફુલી આમાંનો એક વાક્ય પણ જીવનમાં ઉતારી શકીએ તો મને લાગે છે કે બધાને માટે સારું રહેશે. પણ આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. પણ આપણે તો આપણું આંગણામાં તો હું છું જ ને, તમે છો, તમે ભાગ્યેશભાઈ તમે પરામર્શક છો અમારા, એ અમારું સૌભાગ્ય છે, બહુ મોટું સૌભાગ્ય છે કે તમે અમારા પરામર્શક રહ્યા છો. અને આજે એક બીજી એક આપની જો રજા હોય તો એક બીજી વાત કરીએ કે આપણું આંગણામાં તમે સાથે છો તો તમારા આશીર્વાદ પણ લઈએ કે ચાર અમે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ ટેકનોલોજીના તાણાવાણા, અને એમાં સંજયભાઈ ચૌધરી લખવાના છે. અને એટલે વિજ્ઞાનના ભેટ કરીને ચાલુ કરીશું, પછી એમાં મેડિસિનનું પણ આવશે ઇવેન્ચ્યુઅલી કે વિજ્ઞાનના ભેટ ક્યાં, અને પછી એને ટેકનોલોજીમાં સાયકોલોજી પણ સાથ, આ ડિપ્રેશનની વાત કરી એટલે કે આજે આજનું જે વૈજ્ઞાનિક રીતે જે એજ્યુકેશન સિસ્ટમ છે એ પણ સાંકળી લેવામાં આવશે. બીજું દેવિકાબેન અને નૈના પટેલની પત્રાવળી આપણે ચાલુ કરવાના છીએ, જે સાહિત્ય પરિષદ તરફ દ્વારા પુરસ્કૃત પુસ્તક છે, અને એનો લાભ આપણે આંગણામાં આપવાના છીએ. ત્રીજી સિરીઝ છે અલકનંદા અનિલ ચાવડાની, આપણે શરૂ કરીશું.
અને ચોથી છે બિલ્લોરી, એ ભાવેશ ભટ્ટ લખવાના છે. એટલે આ ચાર નવી સિરીઝ શરૂ થઈ રહી છે. વર્ષાબેન અડાલજા અને આ પતે પછી એમને જેમ પેલું ટ્રેનની સીટ પર રૂમાલ મૂકીને મારું કરે એમ બીજી એમના પુસ્તક પર મારો રૂમાલ મેં મૂકી દીધો છે. એટલે એ એ અમે એ પણ સિરીઝ ચાલુ કરવાના છીએ. એટલે બહુ તમારા આશીર્વાદ ને તમારા પરામર્શક તરીકેનો જે અમને લાભ મળી રહ્યો છે એને માટે ખૂબ ખૂબ આભાર. અને બધા વાચકોને આવનારા બધા પ્રોગ્રામોમાં જોડાજો, અને આપ સૌએ આ સમય ફાળવ્યો એને માટે ખરેખર અંતકરણ પૂર્વક આભાર માનું છું સૌનો. હેતલ, તને થેન્ક યુ કહેવાનું ન હોય, હિતેન ને થેન્ક યુ કહેવાનું ન હોય, ને ભાગ્યેશભાઈ ને તો વંદન જ કરવાના હોય. થેન્ક યુ. થોડાક આજે જન્માષ્ટમી છે તો થોડીક આંખોને પણ તૃપ્ત કરીએ, દર્શન પણ કરીએ. અને આજે અંગત એ રીતના પણ આનંદ છે કે ભાગ્યેશજીને ત્યાં જે કાનુડો છે એના એની તસવીરો હમણાં એના દર્શન પણ આપણે કરવાના છીએ. થોડાક હવે આપણે ભલે આપણું આંગણું સાહિત્યનો બ્લોક છે પણ આજે થોડાક આપણે ભક્તિ તરફ પણ જઈએ. જન્માષ્ટમી કૃષ્ણનું એક ગીત સાંભળીએ આપણે અને સાથે દર્શન પણ કરીએ. વાટે જુએ છે મીરા રાખડી હો, વાટે જુએ છે મીરા રાખડી, ઉભી અરજ કરે છે દીનાનાથની હો, અરજ કરે છે વાટ જુએ છે મીરા રાખડી હો, વાટ જુએ છે મીરા રાખડી, મુનિવાર સ્વામી મારે મંદિરે પધારો ને સેવા કરીશ દિન રાતડી, મુનિવાર
સરસ મજાના દર્શન પણ કર્યા અને આપણે સરસ મજાનું ગીત પણ સાંભળ્યું. તો બધા જ મિત્રોનો, જે પણ ભાવકો જોડાયા છે અને ખાસ આપણા શિબિરમાંથી પણ પૃથાબેન સોની છે અને બીજા પણ મિત્રો જોડાયા છે, ખાસ ખાસ આભાર. આ બધાનો સંયોગ બહુ સતત અમારી સાથે રહ્યો છે, વિવિધ સ્વરૂપમાં કામ કરી રહી છે. જ્યારે આપણું બ્લોક અકાદમીના સહકાર સાથે અને ઇન્ડિવિજ્યુઅલી પણ અત્યારે છેલ્લે તો જે ભાષા વિજ્ઞાન શિબિર ચાલે છે એમાં પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ગીત શિબિર, ગઝલ શિબિર, લલિતીબેન શિબિર, વાર્તા શિબિર, એ ઉપરાંત હજી પણ થોડીક શિબિરો વિચારાધીન છે જે થોડાક 6-1 મહિનામાં સાકાર થશે. એક પછી એક પગલું આગળ વધતા જઈએ. કૃષ્ણ ભગવાનની કૃપા બધા જ ઉપર રહેશે, કાયમ ટકી રહે એવી પ્રાર્થના સાથે આજનો આ કાર્યક્રમ જન્માષ્ટમીનો સંપન્ન કરીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. Thank you, everyone. Thank you.